नमस्कार, स्वागत छे आपनू समाचार सतत मां। हूं छु आपनी साथे प्रियंका। शुरुआत मां वात करीशुं सूरत नी, ज्यां एक पतिए तेनी पत्नी नी घातकी रीते हत्या करी नाखी छे। बे पत्नी वच्चे अवारनवार झगड़ा थता हता अने आ हत्या कर्या बाद पतिए लाशना टुकड़ा करी दीधा हता। लाशना आ टुकड़ा ज्यारे ते सगे वगे करवा जतो हतो ते दरमियान ते झड़पाई गयो हतो। तेने एक कॉलगर्ल साथे प्रेम थता बीजा लग्न कर्या हता। बीजी पत्नी अने पहली पत्नी वच्चे वारंवार तकरार थती रहती हती। तो सूरत मां एक पति बन्यो घातकी हत्यारो, तेनी ज पत्नी ना तेने हत्या करी नाखी अने हत्या बाद लाशना टुकड़ा करीने तेने ज्यारे सगे वगे करवा जई रह्यो हतो त्यारे ते झड़पाई गयो हतो। એક ઈશમને કોઈક વસ્તુ ફેંકતા જોઈ લો, જેને શંકાના આધારે તેનું પૂછપરછ કરતા તેઓ પોતાનું નામ શાહનવાજ આલમ શેખ જણાવેલું અને પોતે પારસી શેરી કાંચકીવાડ ખાતે રહે છે અને શંકાસ્પદ આલમનો પૂછપરછ કરતા અને શંકા જતા તેઓ ઉધના પીએને બોલાવી લીધા। ઉધના પોલીસ સ્ટેશન તેમને લઈ જતા તેઓ હકીકત જણાવેલી કે પોતે પોતાની પરિચિત જુલેખાનું મર્ડર કરેલું છે અને એમના અંગ અહીંયા ફેંકવા માટે આવેલું છું અને અંગ ત્યાં બાકીના અંગ ત્યાં પડેલા છે એમના ઘરે। એ આધારે સ્થાનિક પોલીસ લાલગેટ પીએ ત્યાં તપાસ કરતા મળી આવેલી છે અને આ બાબતમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। તો આજ મામલે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે સુરતથી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ। કીર્તેશ, જણાવશો કે શું છે આખો સમગ્ર મામલો? ચોક્કસ, મને સુરતના લાલગઢ વિસ્તારમાં રહેતો શરણવાદ નામના યુવાનને મહારાષ્ટ્રની અમરાવતી ની કોલગર્લ જોડે 1.5 વર્ષ પહેલા આંખ મળી ગઈ હતી। જોકે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ જુલેખાને સુરત ખાતે લાવીને રાખતો હતો, પણ જે રીતે પહેલી પત્ની અને આ બીજી પત્ની વચ્ચેની જે તકરાર હતી અને ખાસ કરીને જુલેખાને સુરત લાવ્યા બાદ જુલેખા ઘર ખર્ચ માટે પૈસાની માંગણી કરતો હતો, તેને લઈને શાહનવાજ લાંબા સમયથી પરેશાન હતો। જોકે પરમ દિવસે બપોર બાદ શાહનવાજે પોતાની આ બીજી પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ તેના શરીરના 6 કટકા કરી નાખ્યા હતા અને આ કટકાનો નિકાલ કરવા માટે ઉધના વિસ્તારની ખાડી પર પહોંચ્યો હતો। જોકે સ્થાનિક લોકોની સમય સૂચકતાને લઈને આ જે જુલેખાના હત્યા બાદ કટકા કરી ડિસ્પોઝ કરવા જતા સ્થાનિક લોકોએ પકડીને ઉધના પોલીસને સોંપ્યો હતો। ઉધના પોલીસની પૂછપરછ દરમિયાન આ યુવકે સમગ્ર ઘટનાની કબૂલાત કરતા ઉધના પોલીસે લાલગેટ પોલીસની મદદથી શાહનવાજના ઘરે તપાસનો દોર શરૂ કર્યો હતો। ત્યાં આગળ આ સમગ્ર વાત સામે આવી હતી। તો કે જે રીતે ઘટના હતી તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। લોકો થોડા મોડી રાત સુધી શાહનવાજના ઘર નીચે એકત્ર થઈ ગયા હતા। એવું તો શું પતિ પત્ની વચ્ચેનો ઝઘડો હતો કે પતિએ પત્નીની હત્યા કરી તેના 6 જેટલા ટુકડા કર્યા હતા। જી કીર્તેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો સુરતમાં એક પતિએ તેની જ પત્નીની હત્યા કરી નાખી હતી, તેને એક કોલગર્લ સાથે પ્રેમ થઈ જતા તેણે બીજી વાર લગ્ન કર્યા હતા અને પહેલી અને બીજી પત્ની વચ્ચે વારંવાર તકરાર પણ થતી હતી। જોકે ગઈકાલે તેણે તેની જ પત્નીની હત્યા કરી નાખી હતી અને લાશના 6 જેટલા ટુકડા કરી દીધા હતા અને આ ટુકડાને જ્યારે તે સગે વગે કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની શંકાસ્પદ હિલચાલના કારણે તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે પત્નીની હત્યા કર્યા બાદ આ ટુકડાઓને સગે વગે કરવા માટે તે હવે હિલચાલ કરી રહ્યો છે। અમદાવાદમાં આંબાવાડી નજીક આવેલા બુધરપુર વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી। નજીવી બાબતે થયેલી આ અથડામણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો બિચક્યો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો અને વાહનોમાં આગ ચંપી કરી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે બુધરપુરામાં આવેલી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અવારનવાર દારૂની પાર્ટીઓ કરે છે અને યુવતીઓની છેડતી કરે છે, તેથી ઉશ્કેરાયેલા સ્થાનિકોએ હોસ્ટેલમાં ઘૂસીને તોડફોડ કરી હતી। ઉશ્કેરાયેલા ટોળાએ બાઇકોમાં આગ ચંપી પણ કરી હતી, જોકે આગને કાબૂમાં લેવા ફાયરની 2 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી, જો સ્થાનિક લોકોએ ફાયરની ગાડી પર પણ હુમલો કર્યો હતો। બુધરપુરા સ્થિત હોસ્ટેલની અંદર છોકરાઓ અને સ્થાનિક રહીશો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બબાલ થતાં પથ્થરમારો થયેલો અને ત્યાં પાર્ક કરેલા થોડા વાહનોને સળગાવી દેવામાં આવેલા છે। પોલીસ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા છે અને
હાલમાં ટોળું વિખેરી નાખવામાં આવેલું છે અને હાલમાં ભૂદરપુરા સ્થિત જે સ્થાનિક વિસ્તાર છે એની અંદર શાંતિ છે. તો આ મામલો જ્યારે વધુ બિચક્યો ત્યારે પોલીસે ઘટનાસ્થળે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 15થી વધારે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. 8થી વધારે સ્થાનિક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ બનાવમાં 5થી વધારે પોલીસ કર્મીઓને ઈજાઓ પણ પહોંચી છે. તો સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક મહિલાઓ અને યુવકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આખરે અટકાયત કરાયેલા લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. છોકરા છોકરી છેડતી કરતા હોય છે, બધું ન હોય બધું બોલતા હોય છે, છોકરી ઉપર ધાબે સુતી હોય એટલે કાંકરા મારતા હોય, ફોટા પાડતા હોય, સીટી ઉપાડતા હોય, વિડીયો ઉતારતા હોય. તો અમે અંદર આવીને સુઈ ગયા. તો અમે સુતેલા હતા અને બધી પોલીસ ને પબ્લિક આવી અને દરવાજા તળાપીટ કરી દરવાજામાં તોડી નાખ્યા અને બધાને સુતેલા મારઝૂડ કરીને બહાર કાઢ્યા. અમુક અસામાજિક તત્વોએ આનો લાભ ઉઠાવી અને ગાડીઓ સળગાવી દીધી, જેને મોટું સ્વરૂપ આપી અને પોલીસે પણ અમને કોઈ પણ જાતનો સપોર્ટ કર્યા વગર પોલીસે સીધો લાઠીચાર્જ કર્યો છે. ગલીમાં ઘૂસી અને બૈરાઓ ઉપર લાઠીઓ વરસાવી છે. તો બીજી તરફ વડોદરામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી એક બાળકનું મોત નિપજ્યું છે. લાલબાગ સ્વિમિંગ પુલની આ ઘટના છે. 10 વર્ષીય બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સ્વિમિંગ પુલ મનપા સંચાલિત છે. चुपके नहीं है, खेलते खेलते गया है. सिक्योरिटी ने किसी ने ध्यान नहीं दिया है, ना बच्चों को सिखाने वाले ने ध्यान दिया है. ये सब उनके वास्ते हुआ है. तुम्हारे जो लालबाग वाले हैं ना, उनकी लाल सब हुआ है. लालबाग जो जो स्विमिंग पूल चला रहे ना, उसकी ये उनकी गलती है. सब जो लालबाग लापरवाही उनकी सिक्योरिटी की है. बुलेटिन में हवे बात करीशु अनशन थी आक्रमण नी. અમદાવાદમાં પ્રવીણ તોગડિયા આજથી ઉપવાસ આંદોલન કરવાના છે. તોગડિયા વણિકર ભવનમાં ઉપવાસ આંદોલન પર બેસવાના છે. તોગડિયા પાલડી ખાતે અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેસશે. તેમની સાથે આ ઉપવાસમાં તેમના 6,000થી વધુ સમર્થકો પણ જોડાવાના છે. સમર્થકોમાં મોટી સંખ્યામાં સાધુ સંતોનો સમાવેશ થાય છે. જીએમબીસી ખાતે પોલીસની પરવાનગી ન મળતા હવે આ ઉપવાસ પાલડી ખાતેથી તેઓ યોજવાના છે. તો આજ મામલે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દીપક સોલંકી. દીપક, જે રીતે જીએમડીસી ગ્રાઉન્ડ પર તેમને પરમિશન ન આપવામાં આવી તેથી હવે તેઓ પાલડી ખાતે અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેસવાના છે. આજે તેઓ ઉપવાસ પર બેસે, શું ખાસ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે અને આજના તેમના શું ખાસ કાર્યક્રમ રહેશે? જી પ્રિયંકા, હિન્દુ હી આગેના સ્લોગન સાથે આજે પ્રવીણ તોગડિયા અને તેના જે તેમના સમર્થકો ઉપવાસ પર બેસવાના છે. પરમિશન ન મળતા જે તેઓ છે તેમના વણિકર ભવન ખાતે જ ઉપવાસ પર બેસવાના છે. હાલમાં જે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. 10 વાગ્યાના સુમારે પ્રવીણ તોગડિયા તથા તેમના જે સંગઠનના તથા અન્ય જે સાધુ સંતો છે તે લોકો તેમની સાથે જોડાશે અને અહીં તે અનિશ્ચિત કાળના જે ઉપવાસ છે તે ઉપવાસ આંદોલન પર બેસશે. ખાસ કરીને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે પહેલાથી જ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા છે ને જે વિચારધારા તેમની પૂર્ણ ન થતા આજે તેઓ અનશન પર બેસવાના છે. ખાસ કરીને જે અનશનની વાત કરવામાં આવે તો જે તેમને મુદ્દા રહેલા હતા કે જે ખેડૂતો છે આત્મહત્યા કરી રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે દીકરીઓના તથા અન્ય જે રામ મંદિર તથા જે અન્ય મુદ્દાઓ છે તે તમામ મુદ્દાઓને લઈને તે આજે અનશન પર બેસવાના છે. અનિશ્ચિતકાળના જે અનશન છે તે તેમના દ્વારા કરવામાં આવશે. તમામ તૈયારીઓ હાલ તો પૂર્ણ કરી દેવામાં આવી છે અને 10 વાગ્યાના સમયે જે પ્રવીણ તોગડિયા છે તે અહીં ઉપવાસ પર બેસશે. તેમની સાથે વાત કરવામાં આવે તો 6,000 જેટલા જે કાર્યકર્તાઓ છે તે પણ જોડાવાના છે અને ખાસ કરીને જે સાધુ સંતો હિન્દુ ધર્મના જે નેતાઓ છે, હિન્દુ સંગઠનો છે તે લોકો પણ તેમની સાથે જોડાવાના છે. એટલે કે કહી શકાય કે આજથી જે હિન્દુ ધર્મનું જે પ્રચાર છે તે તેમના દ્વારા કરવામાં આવશે. હિન્દુ ધર્મ હી આગેના સ્લોગન સાથે તે આજે ઉપવાસ પર બેસવાના છે ત્યારે તેમના દ્વારા એક મહત્ત્વની જે
ઘોષણા છે તે પણ કહેવામાં આવી હતી કે અનશનમાં કોઈ જે હિન્દુ ધર્મનું નવું સંગઠન છે તે પણ તે જાહેર કરે ને તે નવું સંગઠન પણ બનાવે તેવી પણ એક ગર્ભિત વિચારધારા જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હવે ઉપવાસ પર બેસવાના છે એટલે કે તે અહીં ઉપવાસ પર બેસ્યા બાદ શું કરશે અને તે આજે તમામ જે હિન્દુ સંગઠનોના જે સમર્થકો છે તેમની સાથે અનશન પર બેસશે. જી જી, તો તેમની સાથે કયા મોટા એવા નેતાઓ પણ છે જે તેમનો સાથ આપવા માટે તેમની સાથે આ ઉપવાસમાં બેસવાના છે? જી ચોક્કસ, જે વીએચપીના પૂર્વ પ્રાંત પ્રચારકો તથા અન્ય જે શહેર પ્રમુખ અને તમામ જે હોદ્દેદારો હતા તે તમામ લોકો તેમની સાથે જોડાવાના છે. ત્યારે અન્ય જે લોકોની વાત કરવામાં આવે તો સાધુ સંતો તથા જે હિન્દુ ધર્મ સંગઠનના જે તમામ વડાઓ છે તે તમામ લોકો તેમની સાથે જોડાવાના છે અને અન્ય જે કાર્યકર્તાઓ છે 6000થી પણ વધુ કાર્યકર્તાઓ તે લોકો પણ તેમની સાથે જોડાવાના છે. ત્યારે હાર્દિક પટેલ પણ દ્વારા એક જે સૂચન છે તે આપવામાં આવ્યું હતું કે તે પણ આ જે અનશન છે તેમાં સમર્થન આપશે અને તે પણ અહીં પહોંચવાનો છે. એટલે કે તમામ જે લોકો છે તે અહીં પહોંચવાના છે અને અનશનમાં જે છે તે પ્રવીણ તોગડિયાને સમર્થન આપવાના છે. જી પ્રિયંકા જી, આભાર દીપક આપનો સમગ્ર માહિતી માટે. તો આજથી પ્રવીણ તોગડિયા અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેસવાના છે. ઉલ્લેખનીય છે કે તેમની સાથે હાર્દિક પટેલ પણ જોડાવાના છે. તેમણે પણ જણાવ્યું હતું કે તેઓ પ્રવીણ તોગડિયાના સમર્થનમાં છે અને તેઓ પણ તેમની સાથે આજે અહીં આવીને ઉપવાસ પર બેસવાના છે. વીએચપીના અન્ય પણ મોટા નેતાઓ છે તેઓ પણ તેમને સમર્થન આપી રહ્યા છે અને જે પણ હિન્દુ સાધુ સંત છે તે પણ તેમના સમર્થનમાં આજથી ઉપવાસ પર બેસવાના છે.